नमस्कार विद्यार्थी मित्रों, मां सरस्वती शिशु कुंज मकवाला आप सब हार्दिक स्वागत करे छे। धोरण 3 विषय गणित, विषय छे प्रकरण नंबर 12। आपने बार पाड़ी छे, तारीख छे 22/1/2021, वार छे शुक्रवार। तो विद्यार्थी मित्रों, अगाउ आपने धोरण 3 गणित विषय में शुं शीख्या हता याद करो। तो બોલો વિદ્યાર્થી મિત્રો, ભાગાકાર સરસ, એટલે કે ભાગાકારના દાખલા શીખ્યા, એમાં ભાગાકારના દાખલામાં શું શીખ્યા, કઈ કઈ સંખ્યાનો આપણે ભાગાકાર શીખ્યા, તો બે અંકની સંખ્યાને એક અંક સાથે ભાગાકાર કરતા શીખ્યા છે, બરાબર। તો આપણે એના વિશે સમજ મેળવી કે ભાગાકારમાં બે અંકની સંખ્યા છે એકમ અને દશમ, બરાબર। બે આંકડાની આખી એક સંખ્યા બનશે, આ સંખ્યાને એક જ અંક વડે આપણે ભાગાકાર કરતા છે, બરાબર, ભાગાકાર કરીએ છીએ। તો એની સમજ મેળવી ભાગાકાર ચિહ્ન વિશે પણ શીખ્યા, બરાબર। તો એ બાબત શીખ્યા હતા, તો પાઠ્યપુસ્તક ત્યારબાદ ગણિત પ્રેક્ટિસ વર્ક એના બરાબર સમજ મેળવી, ત્યાર પછી કોયડાઓની દાખલા, બરાબર, એટલે કે વ્યવહાર દાખલા, જેમાં આપણે રકમ આપી હોય, બરાબર, વાક્ય આપ્યા હશે એને આપણે સમજીશું, બરાબર, અને સરખે ભાગે કેવી રીતે વેચી શકે, સરખે ભાગે, બરાબર, એ શબ્દ આપણો ઉલ્લેખ થતો હતો। તો સરખે ભાગે વેચવા માટે આપણે ભાગાકારના રીતે Well, I'll say, oh.
Yeah.
વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો પ્રશ્ન નંબર 11 છે એમાં ચિત્રના આધારે આપેલી વિગત પરથી પ્રશ્નનો જવાબ લખો બરાબર તો એમાં અહીંયા આપણે જોઈ શકીએ છીએ પહેલું કે એક સુંદર એક ચિત્ર આપ્યું છે જો ઉંદરનું ઉંદર એક વખતમાં બે કૂદકામાં બે સંખ્યા કૂદે છે ઉંદર છે બરાબર એક વખતમાં કેટલા કૂદકા મારે છે બે દેડકો છે બીજો તો દેડકો એક વખતમાં ત્રણ સંખ્યા કૂદે છે હરણ છે તો હરણ એક વખતમાં ચાર સંખ્યા કૂદે છે બરાબર ત્યાર પછી વાંદરો છે તો વાંદરો એક વખતમાં નવ સંખ્યા કૂદે છે ત્યાર પછી ચિત્તો છે એક વખતમાં બાર સંખ્યા કૂદે છે તો હવે આપણે એના પ્રશ્નો છે એની વાત કરીએ તો પહેલું છે કે ઉંદર કેટલા કૂદકે 20 ઉપર પહોંચશે બરાબર તો આપણે જોયું હતું કે ઉંદર છે તો ઉંદર અહીંયા આપણે વાત કરી કે ઉંદર એક કૂદકામાં એક વખતમાં કેટલી સંખ્યા કૂદે છે બે વખત તો ઉંદર કેટલા કૂદકે 20 ઉપર પહોંચશે તો ક્યારે 20 થશે 10 દુ 20 તો ઉંદર 10 કૂદકે 20 ઉપર પહોંચશે એટલે પહેલી જે પહેલું જે છે બરાબર તો પહેલામાં કેટલા આવશે કેટલા કૂદકે તો 10 કૂદકે ત્યાર પછી બીજું છે કે વાંદરો કેટલા કૂદકે 45 ઉપર પહોંચશે બરાબર તો વાંદરો છે એ આપણે જોયું કે વાંદરો એક વખતમાં નવ સંખ્યા કૂદે છે બરાબર એક કૂદકો મારશે એટલે નવ સંખ્યા કૂદશે તો 45 ક્યારે પહોંચશે તો 45 ભાગ્યા 9 કરીએ તો 9 પંચા 45 આપણે ભાગાકાર કરવાના છે બરાબર અત્યારે આપણે શું શીખીએ ભાગ પાડતા શીખીએ છીએ જે આપી છે બરાબર સંખ્યા પૂછ્યું છે એને આપણે કૂદકા છે એક વખતમાં કેટલા કૂદે છે એના વડે આપણે ભાગવાનું છે ત્યાર પછી આગળ જોઈશું ચિત્તો ત્રણ કૂદકે કઈ સંખ્યા પર પહોંચશે તો ચિત્તો છે એક વખતમાં 12 સંખ્યા કૂદે છે બરાબર તો ત્રણ કૂદકે જોઈએ તો ત્રણ કૂદકે 12 તારી 36 પર પહોંચશે કઈ સંખ્યા પર પહોંચે છે 36 ત્યાર પછી આપણે ચોથા નંબર પર છે કયા કયા પ્રાણીઓ 18 ઉપર મળે બરાબર તો 18 ઉપર કયા કયા પ્રાણીઓ મળશે તો ઉંદર દેડકો અને વાંદરો પાંચમું છે કયા કયા પ્રાણી 30 ઉપર મળે તો 30 સંખ્યા ઉપર કયા કયા તો ઉંદર અને દેડકો છઠ્ઠું છે દેડકો 5 કૂદકે કઈ સંખ્યા ઉપર પહોંચશે તો દેડકો 5 કૂદકે 15 ઉપર બરાબર શું આવશે 5 કૂદકે 15 કારણ કે એક કૂદકામાં 3 તો 3 પંચા 15 શું હરણ ક્યારે 18 પર પહોંચશે તો ના આઠમું છે શું વાંદરો ક્યારે 27 પર પહોંચશે તો હા નવમું છે હરણની કેટલી છલાંગ વાંદરાની 4 છલાંગ બરાબર છે તો 9 આવશે શું આવશે હરણની 9 ફલાંગ બરાબર 9 છલાંગ વાંદરાની 4 છલાંગ બરાબર થાય ત્યાર પછી આગળ છે કોને 24 ઉપર પહોંચવા સૌથી વધારે કૂદકા મારવા પડશે તો ઉંદરને બરાબર કોને તો ઉંદરને 24 ઉપર પહોંચવા સૌથી વધારે કૂદકા મારવા પડશે બારમું છે સૌથી નાની કઈ સંખ્યા છે જેના ઉપર ઉંદર અને વાંદરા મળશે તો 18 કઈ સંખ્યા સૌથી નાની 18 સંખ્યા છે જેના ઉપર ઉંદર અને વાંદરા મળશે 13 નંબર છે સૌથી નાની કઈ સંખ્યા છે જેના પર બધા પ્રાણીઓ મળશે તો સૌથી નાની 36 સંખ્યા છે જેના પર બધા જ પ્રાણીઓ મળશે તો વિદ્યાર્થી મિત્રો તમારે પણ નવની પ્રેક્ટિસ વર્ક છે બરાબર તો એની અંદર આપણે જોઈએ તો પ્રશ્ન નંબર 11 જેમાં તમને ચિત્ર સ્વરૂપે આપ્યું છે એને બધી પ્રશ્નનો જવાબ છે એની વાત કરી અને બહુવિકલ્પ પ્રશ્ન છે એની પણ આપણે વાત કરી તો અહીંયા મુખ્યત્વે બાબત છે કે સરખા ભાગે વહેંચવા માટે આપણે ભાગાકારની રીતે આપણે દાખલા ગણીએ છીએ તો તેના માટે તમારે ઘડિયા પણ બરાબર તૈયાર કરવાના બરાબર અને એના પછી અગિયાર પણ થોડા
શરૂઆતમાં તૈયાર કરવાના બરાબર જેથી દરેક દાખલો તમને આવડી જાય થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો